નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે લેપિંગ સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ ઇંગ્લિશના સપ્લિમેન્ટરી રીડર લેપિંગ પુસ્તકના રીડ નંબર એઇટ અનન્ય રાઇટ્સ ટુ હિઝ પેરેન્ટ્સમાં વાત કરવાના છીએ આશા રાખીએ દોસ્તો કે તમને બોર્ડની પરીક્ષામાં આ લેક્ચર ખૂબ કામમાં આવશે આજે આપણે એના સવાલ જવાબ અને એના સમરી રાઇટિંગ પેરેગ્રાફની વાત કરશું દોસ્તો આ પાઠ તો તમે જાણો છો ને કે અનન્ય તેના માતા પિતાને પત્ર લખે છે અને જેમાં તે જણાવે છે કે આજે તેણે એક નાના છોકરાને જોયો જે ચગડોળમાંથી તેના માતા પિતાને હાથ ફરકાવતો હતો અને સામે તેના માતા પિતા તેને હાથ ફરકાવતા હતા બરાબર આ પરથી તેણે પોતાનું બાળપણ પણ યાદ આવ્યું વિચાર કરો તો બાળપણ પણ યાદ આવ્યું શું કહે છે આઈ સો અ ચાઇલ્ડ ઓન અ મેરી રાઉન્ડ બરાબર રીડ ધ પેરેગ્રાફ યોર સેલ્ફ રીડ ધ પેરેગ્રાફ યોર સેલ્ફ યસ વેરી ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ હિયર આર સમ ફ્યુ વર્ડ્સ આર ઓલ્સો ગીવન લાઈક દિસ ટ્રાયવલ મીન્સ સ્મોલ ઇટ વિલ બી આસ્કડ એઝ અવેશ્ચન સિમિલર વર્લ્ડ ઓકે દોસ્તો તો જુઓ પેરેગ્રાફ તમે રીડ કરો તો એમાં તમને ખ્યાલ આવશે કે આખો પ્રસંગ બરાબર કઈ રીતનો છે તો કે આખો દિવસ આ પ્રસંગ લેખકના મનમાં છવાયેલો રહ્યો અને લેખકે પોતાની જાતને પ્રશ્ન પૂછ્યો કે પોતાના બાળકના જીવનની નાની બાબતો પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાની ધીરજ માતા પિતા માતા પિતા પાસે ક્યાં હોય જ છે અને જવાબની શોધ માટે ક્યાં જવું પડ્યું તો કે જવાબની શોધ માટે તો એણે એના બાળપણમાં જવું પડ્યું ક્યાં જવું પડ્યું વેન્ટ બેક ટુ માય ચાઇલ્ડહુડ તો એને આ જવાબના શોધવા માટે બાળપણમાં ડોક્યું કરવું પડ્યું અને એને ખબર પડી કે તમારા જીવનના દરેક દિવસે તમે તમારા બાળકોની યાદ મેમરી બેંકમાં જમા કરતા હતા અને મારો અને અસ્મી તો અહીંયા લેખકની બેન છે એનું નામ છે અસ્મી અને એનો ઉછેર કરતી વેળા તમે સ્વમાનને પ્રથમ અને પછી આપણા ઘરને મહત્વ આપ્યું હતું એમ કે છે સેલ્ફ એસ્ટીમ તમે પ્રથમ ધ્યાનમાં લીધી હતી અને ઘર તમે લેટર પછી ધ્યાનમાં લીધું હતું દોસ્તો તમે પેરેગ્રાફ વાંચો તમને ખ્યાલ આવશે બ્રિંગ અપ એટલે ઉછેર કરવો બરાબર તમે ઓછી ભૂલો સુધારી પણ સંપર્કમાં વધુ રહ્યા તમે વધુ કાર્યક્ષેત્રો તરફ દોડતા રહ્યા અને અમારા માટે વધુ સ્ટાર જોતા રહ્યા તો દોસ્તો કેવો સરસ મજાનો પેરેગ્રાફ છે આમાંથી કેવા ક્વેશ્ચન આપણે પરીક્ષામાં પૂછી શકાય તો કે વોટ ડીડ અનન્ય સી આ પેરેગ્રાફ અનન્ય અથવા ધ રાઈટર બેમાંથી એક રીતે પૂછાય ડીડ હોય એટલે આપણે સો કરવાનું ક્રિયાપદનું ભૂતકાળ બરાબર તો આ રીતે જવાબ આપી શકાય અનન્ય સો અ ચાઇલ્ડ ઓન અ મેરી રાઉન્ડ બરાબર અન્ડરલાઇન પણ કરે છે ચાલો બીજો ક્વેશ્ચન જોઈ લો વેર ડીડ અનન્ય ગો ટુ સર્ચ ધ આન્સર આન્સર શોધવા માટે ક્યાં જવું પડ્યું તો કે ચાઇલ્ડહુડમાં જવું પડ્યું હમણાં જ આપણે વાત કરી બરાબર થર્ડ ક્વેશ્ચન જાતે બનાવો વોટ હેડ અનન્યસ પેરેન્ટ્સ ડન ટુ બ્રિંગ હિમ અપ તો બ્રિંગ અપ એટલે ઉછેર કરવો તો ઉછેર કરવા માટે શું કર્યું એ ખાસ અગત્યનો પ્રશ્ન છે જેનો જવાબ આ રીતે આપી શકાય અનન્યસ પેરેન્ટ્સ હેડ બિલ્્ટ હર સેલ્ફ એસ્ટીમ ફર્સ્ટ એન્ડ બ્રિંગ હિમ અપ સેલ્ફ એસ્ટીમની મદદથી એને આ રીતે ઉછેર કરવાનો વિચાર કર્યો કે પહેલા સ્વમાન તો ડીડ ધ રાઈટર સી આ પ્રશ્ન જે પહેલો છે એ આવી રીતે પણ પૂછી શકાય બરાબર તો એનો જવાબ તો એનો એ જ આવશે સમજાઈ ગયું એટલે ક્વેશ્ચન ઘણી વખત ટ્વિસ્ટ કરીને પૂછતા હોય છે ચાલો એક એવો શબ્દ છે સ્ટેર તાકી તાકીને જોવું તો એના માટે તમારે ગેઝ બરાબર એક ધારું જોવું એવો શબ્દ અહીંયા પૂછી શકાય એવો છે દોસ્તો આવી રીતે સિમિલર વર્ડ્સ આપણને લેફબિંગમાંથી પૂછવામાં આવે છે આવા જ એક પેરેગ્રાફ છે એમાંથી આપણે સમરી રાઇટિંગ પણ પૂછાય છે તો એનો એ જ પેરેગ્રાફ છે એનું આપણે સમરી રાઈટિંગ કરવું હોય તો ત્રીજા ભાગનો સાર કેવી રીતે કરી શકાય અને સમરી કેમ લખી શકાય એનો તમને એ નમૂનો પણ બતાવું છું તમને યાદ છે ને કે સમરી લખીએ ત્યારે એક જ પેરેગ્રાફમાં લખવાનું છે આપણે આગળના સમરીના વિડીયોમાં તમને સમજાવ્યું પણ છે દોસ્તો આ ચેનલમાં તમે પ્લે લિસ્ટમાં જશો એટલે ઘણા બધા વિડીયો તમને મળશે અને જુઓ આય આપેલું હોય તો લેખક માટે હોય છે એટલે આપણે તો આની જગ્યાએ ધ રાઈટર ધ ઓથર બરાબર આવો શબ્દ થર્ડ પર્સનનો વાપરવાનો છે યાદ રાખજો અને હંમેશા ઇન્ડાયરેક્ટ સ્પીચની જેમ આપણે આ સમરી લખવાની હોય છે એટલે ક્યાંય પ્રશ્ન કે ઉદ્ગાર વાક્ય તો આવતા નથી બરાબર એક સાર રૂપે લખવાના છે જે તમને નમૂનાનું સમજાવું છું અહીંયા જોઈ શકો છો તમે કે સીઈંગ અ ચાઇલ્ડ વેવિંગ એટ ઇઝ પેરેન્ટ્સ ફ્રોમ મેરી ગોરાઉન્ડ ધ રાઇટર થિંગ્સ અબાઉટ ધ પેશન્સ ઓફ પેરેન્ટ્સ લવ ફોર ધ ચાઇલ્ડ ઇન ટ્રાઈબલ એક્ટિવિટીઝ આવું એક લાંબુ વાક્ય જો તમને બનાવતા આવડે તો બનાવી શકાય નહીં તમારી રીતે પણ તમે સમરી રાઇટિંગ કરી શકો છો સમરી રાઇટિંગ એક એવો ટૉપિક છે કે જેમાં લખેલું હોય થોડું સાચું આમ તેમ તો માર્ક્સ મળે છે એટલે આ ટોપિક લખવો જોઈએ બરાબર પાસ થવા માટે ખૂબ અગત્યનો ટૉપિક છે ધ રાઇટર રિમેમ્બર્ડ હર ચાઇલ્ડહુડ એન ઇન્સિડેન્ટ્સ વેર વેર હર પેરેન્ટ્સ ફિલ્ડ દેમ વિથ સેલ્ફ કોન્ફિડન્સ તો આ પણ યાદ કરે છે રાઇટર કે મને આત્મવિશ્વાસથી ભરી દીધા છે તો એવા પ્રસંગો પણ યાદ છે બાળકને ધ રાઇટર ઇઝ નાવ ના વડે ઓન ધ બોર્ડર ઓફ ચાઇલ્ડવુડ એન્ડ એડલ્ટહૂડ આજે એ બોર્ડર પર છે જુઓ એક બાજુ ચાઇલ્ડહુડ છે એક બાજુ એડલ્ટહુડ છે તો હેઝ મેની કન્ફ્યુઝન્સ અને દોસ્તો આ એક અવસ્થા એવી છે કે એમાં કન્ફ્યુઝન રહેવા ના જ બરાબર તમને પણ અત્યારે ઘણા બધા કન્ફ્યુઝન હશે જ તે પણ એનું ટાઇટલ શું આપી શકાય

અને કિશોર અવસ્થાની બોર્ડર વચ્ચે શું જોયું શું કે છે બિટવીન ધ ચાઇલ્ડહૂડ એન્ડ એડલ્ટહૂડ બરાબર છે આવું કે છે જુઓ એ પેરેગ્રાફ તમે રીડ કરો તમને ખૂબ આનંદ આવશે કે છે કે હવે હું બાળક નથી મારી તણુ તરુણ અવસ્થાના આ વર્ષોમાં મારે અમર્યાદિત મૂંઝવણો પણ છે હિન્દી ઇઝ ઇયર્સ ઓફ માય એડોલન્સ આઈ હેવ અનલિમિટેડ કન્ફ્યુઝન્સ બરાબર આ એના પપ્પાને પત્ર લખે છે પેરેન્ટ્સને અને એમાં કહે છે આઈ હેવ સ્ટાર્ટેડ ફિલિંગ દેટ ગ્રોવિંગ અપ અને મને એવું ફિલિંગ પણ થવા માંડી કે મોટા બનવાની ક્રિયા તદ્દન કેવી છે તો કે સ્કેરી છે ડરાવનારી છે બરાબર છે વેર ઇઝ બિંગ અ ગ્રોન અપ હેઝ મેની એટ્રેક્શન્સ અને એક બાજુ જોઈ તો મોટા બનવામાં ઘણા આકર્ષણો પણ છે અને જેમ ઉંમર વધતી જાય છે તેમ જવાબદારી પણ વધે છે દોસ્તો બરાબર છે તો આ મને વિચાર આવે છે અને સમજાય છે કે તમે અમારા માટે શું કર્યું આવો પ્રશ્ન એના પેરેન્ટ્સને લખે છે દોસ્તો આ એક ખૂબ સરસ મજાનો એવો પેરેગ્રાફ છે આશા રાખીએ કે તમે જાતે વાંચીને ટ્રાન્સલેશન કરશો કેમ કે આ તો સેલ્ફ રીડિંગ બુક છે તમે પેરેગ્રાફ ભણી જ ગયા હશો બરાબર હવે આપણે એ પેરેગ્રાફના કેટલાક સવાલ જવાબ જોઈ લઈએ છીએ દોસ્તો તો તમને અહીંયા સવાલ આપું છું તમે એનો જવાબ શોધો વચ્ચે તમને એક વાત લેલું કે ધોરણ બાર પછી બરાબર તમારે કોઈ ફોરેન એજ્યુકેશન માટે સ્ટુડન્ટ વિઝાની જરૂર હોય તો અમારો સંપર્ક સાધજો અહીંયા નંબર આપ્યા છે બરાબર તમને કોઈ જર્મન લેંગ્વેજ કરવાની હોય આઈએલટીએસ કરવાનું હોય કે તમારે સ્ટુડન્ટ વિઝા કરવાનું કે તમે બાયોલોજીમાં ભણતા હો અને તમારે એમબીબીએસ માટે બહાર જવું હોય તો અમારો સંપર્ક સાધજો અમે તમને પૂરેપૂરો સપોર્ટ કરીશું અને માહિતી અને માર્ગદર્શન આપીશું દોસ્તો ચાલો ક્વેશ્ચન વેન ડીડ ધ રાઇટર ફેસ મેની કન્ફ્યુઝન્સ કન્ફ્યુઝન ક્યારે થયા તો અહીં ચોખ્ખું લખેલું છે બીજા વાક્યમાં બરાબર એ તમે આરામથી જોઈ શકો છો રેડી તો કન્ફ્યુઝનનો જવાબ કઈ રીતે લખશો કે રાઇટર રાઈટર ફેસ મેની ડિફિકલ્ટીઝ ઇન યર ઓફ ધયર બરાબર તો તરુણ અવસ્થામાં એને આ મુશ્કેલીઓ અનુભવી છે ક્વેશ્ચન નંબર ટુ વાંચો હાઉ ડી રિસ્પોન્સિબિલિટીઝ કમ અકોર્ડિંગ ટુ ધ રાઈટર જવાબદારીઓ કેવી રીતે આપે તો આપણે જાણીએ છીએ કે અકોર્ડિંગ ટુ ધ રાઇટર ધ રિસ્પોન્સિબિલિટીઝ કમ એઝ સરપ્રાઇઝ અચાનક જ આવે છે મોટા થાય ને એમ જવાબદારી ભેગી જ આવે છે બરાબર અહીં લખેલું છે કમ એઝ સરપ્રાઇઝ તમે પેરેગ્રાફ વાંચો ને તો જવાબ તો મળી જ જાય બરાબર તો જુઓ વોટ વુડ પેરેન્ટ્સ નેવર અન્ડરસ્ટેન્ડ અનન્યના પેરેન્ટ્સ એક વાત સમજતા જ નથી એ વાત કહી છે તો પેરેન્ટ્સ વુડ નેવર અંડરસ્ટેન્ડ હિઝ સ્ટાઇલ એન્ડ પર્સનાલિટી કારણ કે બાળકોની જનરેશન ગેપ પડે જનરલી તમારામાં પણ એ પ્રશ્ન આવતા હશે કારણ કે સ્ટાઇલ તમારી થોડી અલગ હોય બરાબર પર્સનાલિટી થોડીક અલગ હોય તમે થોડું અલગ વિચારતા હો તમારું ગ્રુપ હોય અને એ બધું અહીંયા અનન્યને પણ ફીલ થાય છે એટલે એ લખીએ છે કે મારી સ્ટાઇલ અને મારી આ પર્સનાલિટી એ બંનેમાં સમજ નથી પડતી મારા પેરેન્ટ્સને અને મને એ રોકે છે ટોકે છે આવું મને લાગે છે ક્વેશ્ચન નંબર ફોર હાઉ મેની કેરેક્ટર્સ અહીંયા કેટલા કેરેક્ટર્સની વાત થઈ છે તો કે બે કેરેક્ટરની વાત થઈ છે તો તમારે લખો ટુ કેરેક્ટર્સ ઓકે દોસ્તો તો ખ્યાલ આવી ગયો ચાલો ફાઇન્ડ આઉટ ધ સિનોનાઇમ્સ હવે તમે એબ્સોલ્યુટ રૂલર્સનું સિનોનાઇમ્સ આમાંથી શોધો તો તમે બરાબર ધ્યાન આપશો ને તો મેં કોષમાં લખેલું છે જુઓ દેખાય છે તો ડિક્ટેટર્સ મળી ગયું જવાબ તો એ બિલ ડિક્ટેટર્સ તો આવી રીતે તમને કોષમાં સમાનાર્થી શબ્દ પણ આપ્યા છે કે જેમાંથી તમે આરામથી આ જવાબ શોધી શકો છો દોસ્તો તો આશા રાખીએ કે તમને આ પેરેગ્રાફના આ સવાલ જવાબ પરીક્ષાલક્ષી કામ આવશે અને જવાબ શું આવે કેવી રીતે અપાય એની પણ માહિતી તમને મળી છે આવા જ આગળના એક વિડીયો આપણે એક પેરેગ્રાફની વાત કરીએ તો આ જ પેરેગ્રાફ છે બરાબર એ પેરેગ્રાફની અંદરથી આપણે આગળ એના સવાલ જોઈ લઈએ ત્રણ સવાલ તમને હું આપું છું બરાબર ફોર ધ લાસ્ટ સેવરલ ઇયર્સ વાળો પેરેગ્રાફ છે એ તો તમે વાંચ્યો જ હશે એકદમ જાણીતો પેરેગ્રાફ છે દોસ્તો ફોર ધ લાસ્ટ સેવરલ યર્સ આઈ હેવ બીન ટોકિંગ અબાઉટ માય ફ્રીડમ બરાબર એમ કે કે મારે ફ્રીડમ વિશે વાત કરતો હતો છેલ્લા કેટલાક વર્ષોથી મારી સ્વતંત્રતા વિશે વાત કરું છું આઈ રિમેમ્બર ધ ડે વેન યુ ઓબ્જેક્ટેડ ટુ માય ડ્રેસ એન્ડ હેર અને મને એ દિવસ પણ યાદ છે તમે મારા ડ્રેસ અને મારા વાળનો વાંધો ઉઠાવેલો ઓબ્જેક્શન ઉઠાવેલું બરાબર ધેટ ડે યુ અપિયર્ડ ટુ મી લાઇક એન ઇવિલ ડિક્ટેટર્સ અને ત્યારે તમે મને કેવા લાગતા હતા ઈવિલ ડિક્ટેટર્સ બરાબર ત્યારે મને એમ થતું હતું કે તમે તો મારા ઉપર જુલમ કરી રહ્યા છો મને ત્યારે અત્યાચારી બરાબર હા વુડ નેવર અન્ડરસ્ટેન્ડ માય સ્ટાઇલ એન્ડ પર્સનાલિટી મને તો એવું થયું કે તમે મારી સ્ટાઇલ અને પર્સનાલિટીને વ્યક્તિત્વને નહીં સમજી શકો ધ નેક્સ્ટ ડે યુ ડીડ નોટ અલાવ મી ટુ ગો આઉટ અને બીજે દિવસે તો તમે મને બહાર પણ ન જવા દીધો તો આઈ વોઝ ફિયર્સલી એંગ્રી ઓન યુ અને હું તમારા પર ગુસ્સે થયો હતો એ તમને યાદ છે આ બધા તમે બરાબર રીડ કરો અને તમારી જાતે સમજવા પ્રયત્ન કરો જેટલો જાતે સમજવા પ્રયત્ન કરશો ને એટલા જવાબ ગોતવામાં પણ સરળતા રહેશે જુઓ હું તમને ક્વેશ્ચન આન્સર સમજાવી દઉં છું ઓન વિચ બેઝિસ ડીડ ધ રાઇટર થિંક દેટ હિઝ પેરેન્ટ્સ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ હિઝ સ્ટાઇલ કયા બેઝ ઉપર એવું લાગે છે કે પેરેન્ટ્સ છે એની સ્ટાઇલ નથી સમજતા તો થોડો એક ડિટેલમાં જવાબ ગોતવો પડે ને એવો પ્રશ્ન સામાન્ય રીતે તરત જ આ જવાબ નહીં મળે પણ હું તમને જવાબ અહીં સમજાવું છું તમે નીચે જુઓ ધ રાઇટર થોટ દેટ હિઝ પેરેન્ટ્સ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ હિઝ સ્ટાઇલ બિકોઝ હિઝ પેરેન્ટ્સ ઓબ્જેક્ટેડ હિઝ ડ્રેસ એન્ડ હેર બરાબર દે ડીડ નોટ અલાવ હિમ ટુ ગો તો જુઓ મળી ગયું તમને એકદમ સરળતાથી મળી જાય છે જવાબ બરાબર ચાલો એકદમ મસ્ત છે શોધી આવો ચાલો નંબર હવે ચોત્રીસ નંબર ગીવ એન એક્ઝામ્પલ વિચ સોઝ પોઝિટિવ સાઇડ ઓફ ધ રાઇટર્સ પેરેન્ટ્સ તો જુઓ રાઇટરના પેરેન્ટ્સનું પોઝિટિવ સાઇડ કઈ છે નંબર એક અને નંબર બેમાં જવાબ આપે વાંચી લો ધ રાઇટર્સ પેરેન્ટ્સ અપ્રિશિએટેડ એક વખત રાઇટરના પેરેન્ટ્સે એમની ચોઈસ જે કરી એના વખાણ કર્યા કારણ કે ગિફ્ટ લેવા ગયા હતા અશ્મિ માટે બેન માટે તો વખાણ કર્યા તો પોઝિટિવ થયું નંબર બે આફ્ટર ગેટિંગ એન્ગ્રી ઓન ધ રાઇટર ફોર ધ બેડ રિપોર્ટ હવે રિપોર્ટ બેડ આવ્યું રિઝલ્ટ નબળું આવ્યું એટલે ગુસ્સે થયા બરાબર પણ પછી થોડાક કલાકો પછી પાછા આવ્યા પેરેન્ટ્સ બરાબર ઇન ટુ ઇઝ રૂમ અને શું કીધું એક્સપ્લેન સમજાયું વોટ હી શુડ ડુ ટુ સ્કોર મોર માર્ક્સ વધારે માર્ક્સ લેવા કેવી રીતે એ સમજાયું તો આપણે એક પોઝિટિવ થયું તો આવા એક્ઝામ્પલ શોધીને લખવા એ કામ થોડું ટફ છે એટલે જો આ પેરેગ્રાફની પ્રેક્ટિસ ના કરી હોય તો આપણે આમાં માર ખાઈ જઈએ સમજી લેજો ચાલો નંબર નેક્સ્ટ વિચ ટાઈપ ઓફ મેમરી ડીડ ધ રાઈટર કીપ વિથ હિમ ફોર હિઝ ગ્રોથ ગ્રોથ માટે કઈ પ્રકારની મેમરી છે એકદમ સિમ્પલ છે જુઓ તો ધ રાઇટર કેપ્ટ ધ બેસ્ટ મેમરીઝ કારણ કે સારામાં મેમરી હોય ને એ જ રખાય તમારી પ્રગતિ તો જ થાય તમે પોઝિટિવ બનો તો ખરાબ ખરાબ મેમરી યાદ રાખો અને એ જ ગુટા કરો ક્યારેય સફળતા મળે નહીં દોસ્તો બરાબર એટલે સફળતા તો જ મળે જો આપણે પોઝિટિવ વિચારીએ અને પોઝિટિવ રહીએ તો દોસ્તો આ જ પેરેગ્રાફ છે અને એમાંથી તમને સમરી રાઇટિંગ પણ પૂછાઈ શકે છે તો દોસ્તો પાંચ માર્ક્સ છે ચાર સમરીના અને એક ટાઇટલનો તો તમે વિચારો આમાંથી આપણે સમરી કઈ રીતે લખી શકાય હમણાં જ આપણે વાત કરી કે ત્રીજા પુરુષમાં લખવાની છે થર્ડ પર્સનમાં એક જ પેરેગ્રાફ એક જ કાર્ડમાં એક સાર રૂપે આપણે પાંચ વાક્ય સાત વાક્ય લખવાના છે જેવો પેરેગ્રાફ એનો થર્ડ પાર્ટ કરવાનો છે ચાર થી છ વાક્યો જનરલી આપણે લખવાના હોય છે ઉત્તરવયમાં બરાબર અને એમાં સાદા સરળ વાક્ય લખવાના હોય છે વિધાન વાક્યોમાં જ સમરી લખાય છે જાણો છો તો હું તમને એક નમૂનાની સમરી આપું છું એ તમે જોઈ શકો છો ધ રાઈટર ક્યારે રીતે આ અને વી નો ઉપયોગ નહીં કરવાનો

બંને મેમરીઓ છે એના બાળપણમાં સચવાયેલી બેંકમાં જમા થયેલી સી રિમેમ્બર્ડ ધ મિસ હેપ બિટવીન હર એન્ડ પેરેન્ટ્સ વર થોટલેસ રિએક્શન તો દોસ્તો અહીંયા એક ટાઈટલ આપવું હોય તો શું આપી શકાય સમરી તો માનો તમે તમારા હિસાબે પણ લખી શકશો આ તો એક નમૂનાનો જવાબ છે બરાબર પણ ટાઇટલ શું આપી શકાય દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ તો ટાઈટલ છે મેમરીઝ ઓફ પેરેન્ટ્સ વિદ્યાર્થી મિત્રો જોયું તમે આવા જો પેરેગ્રાફ યાદ રાખશો તો ટાઇટલ પણ આવડી જશે અને તમને આવા પેરેગ્રાફ પરીક્ષાલક્ષી પણ રહેશે ખૂબ ઉપયોગી રહેશે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખીએ કે આપણે આ વિડીયો લેક્ચરની અંદર યુનિટ આઠ બરાબર સમજાયું હશે હવે વિદ્યાર્થી મિત્રો આવા જ એક નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી રજા લઈએ છીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત દોસ્તો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ